मित्रों आ चर्चा चर्चानो मुद्दो सारो अत्यारे पकड़ी रह्यो छे, कारण के बन्ने पक्षो ने प्रजानी चिंता छे अने एटले जे छे कारण के सत्ता पक्ष अत्यारे बन्नेनी भूमिका जे छे सत्ता पक्षो पर आक्षेप करवानी छे, प्रहार करवानी छे अने प्रजा एनी तरफ शुं काम आवे। कोंग्रेस तरफ आवुं छुं त्यारबाद आम आदमी पार्टी शा माटे तमने लोको वोट आपे, मारे जाणवुं छे के भाई कोंग्रेस ने फरी पाछू सत्तानुं पुनरावर्तन थाय तमने शा माटे वोट आपशे? મારું નામ ભરત મેયાત્રા છે, ગુજરાત સ્ટેટ ઓબીસી જોઈન્ટ સેક્રેટરી છું। હું તમે આપના મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે ગુજરાતની અંદર ગૌચરની જમીન કેટલી વધી છે એ ગુજરાત સરકારે જો તપાસ કરાવે ને તો વાસ્તવિકતા ખ્યાલ આવે। આજે ગામડાઓની અંદર ગૌચર જમીન રહી નથી, આજે ચરિયાણ ખતમ થઈ ગયું છે આજે। અને બીજું કે માલધારીઓનો જે ઢોર પશુ છે એને નિયંત્રણ માટેના કડક કાયદા માટેના મુખ્યમંત્રી નિયમ લઈ આવે, આ ભાજપની સરકાર નિયમ લઈ આવે એના તબેલા તોડી નાખવામાં આવે। આ ભાજપની સરકારને માલધારી વર્ગ ઉખાડીને ફેંકી નાખશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ખાસ કરીને ખેતી અને પશુપાલન માટે તમારું જે સ્ટેન્ડ શું હશે? ગુજરાતી હિન્દી હિન્દી ગુજરાતી ગુજરાતી ખેડૂત અને પશુપાલન, કારણ કે આપણા ભારતની રીઢ છે અને કચ્છમાં અત્યારે ખાસ કરીને તમારો ઇન્ડસ્ટ્રી આ એરિયો ઇન્ડસ્ટ્રી છે, પણ તેમ છતાં ખેતી અને પશુપાલન જરૂરી છે, કારણ કે આપણે રોજ સવારે દૂધ જોશે, આપણે અનાજ જોશે, એના માટે તમારું સ્ટેન્ડ શું હશે આપનું? આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમ તો ખેડૂતોનો 2 લાખના દેવા માફીની વાત કરી છે, જે ભાજપ ભ્રષ્ટ ભાજપ સરકાર રાત્રે વીજળીઓ આપે છે એ 12 કલાક દિવસે વીજળીઓ માટે આમ આદમી પાર્ટીએ ગેરંટી આપી છે। એટલે આમ આદમી પાર્ટી હરેક વર્ગને ધ્યાનમાં રાખીને કાર્ય કરી રહી છે। અને હું થોડો પહેલાં જવા માંડીશ કે તમે કહેતા હતા કે ત્રીજો પક્ષ હાલે કે ના હાલે, પણ ત્રીજો પક્ષ છે જ નહીં, આમ આદમી પાર્ટી અને ભાજપની સીધી લડાઈ છે। પબ્લિકે કોંગ્રેસને ખૂબ વિશ્વાસ આપ્યો પણ કોંગ્રેસે પબ્લિકનો વિશ્વાસ જીત્યો નથી। એટલે પબ્લિક પણ વિચારે છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, કારણ કે જ્યારે ભાજપને એમએલએ ખૂટતા હોય છે ત્યારે કોંગ્રેસ એને પૂરા પાડે છે। એટલે પબ્લિકને સાફ દેખાય છે કે કોંગ્રેસ અસ્તિત્વમાં છે નહીં, આમ આદમી પાર્ટી અને બીજેપીની સીધી લડાઈ છે જી, કોંગ્રેસ લડાઈમાં નથી। શું કહેશો જોશી સાહેબ? હવે એ તો હવે નવા મૂર્તિયાઓ છે એટલે બધું કહેશે, પણ ગયા ઇલેક્શનના આંકડા તમે જ કીધા, 1000 વોટ આમ આદમી પાર્ટી, એટલે તમે જોઈ શકો છો કે જમાનત પણ જપ્ત થઈ ગઈ અને આ વખતે પણ એ જ પરિસ્થિતિ થવાની છે। એ 2017 મુદ્દો ઉપાડ્યો છે કે માત્ર 1000 વોટ ગોવિંદભાઈને મળ્યા હતા આમ આદમી, એ 5000 વર્ષ પહેલાની વાત છે, 5 વર્ષ પહેલા આ વખતે શું હશે 2017માં? હું પહેલાં તો સંવિધાનિક દોર ઉપર વાત કરીશ કે નગરપાલિકા હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, કોઈ પણ જે આપણે અહીંયાથી પ્રતિનિધિ તરીકે એને મોકલીએ છીએ, પણ ભાજપ સરકારના જે પ્રતિનિધિઓ આપણે મોકલ્યા છે એ આપણે જાણી જોઈ અત્યારે જોઈ રહ્યા છીએ કે એક પણ ડિબેટની અંદર પણ હાજર રહેતા નથી, બરાબર? અને બીજું કે અત્યારે જે ખાડા રાજ થઈ ગયો છે અને જોઈ રહ્યા છીએ કે આરોગ્યની સુવિધાઓ નથી આપણાને, શું કામ રાજ હાજર નથી રહેતા? ઉપરથી મનાઈ હશે કે ડર લાગે? હવે એમને તો ડર લાગે છે એ લોકોને, એ લોકો હાર સ્વીકાર કરી ચૂક્યા છે, એ લોકો જે રોડ રસ્તા પ્રજા પણ સમજે છે, યસ યસ પ્રજા પણ સમજે છે, અંદરથી પ્રજા પણ સપોર્ટ પૂરો કરે છે આમ આદમી પાર્ટીને અને કોમનમેનને મળી। હા, શું નામ તમારું? કોમનમેન? મારું નામ લાલજીભાઈ મોહનભાઈ સથવારા છે, હું વોર્ડ નંબર 4 થી આવેલો છું। અમારા વિસ્તારની અંદર આજ 20-20 વર્ષથી આ રોડ નથી બનતા, હું વોર્ડ નંબર 4 કૈલાસ સોસાયટી ભારતનગરના છેલ્લા 20 વર્ષથી હું અરજી આપી છે સીએમ સુધીની અને સીએમ સાહેબને હું નીરોભાઈને કહીશ કે થોડુંક આનું શૂટ કરજો, સીએમ સાહેબને પણ આપેલ છે, વિપક્ષ અહીંયા નગરસેવકોને ચીફ ઓફિસરોને કલેક્ટર સાહેબને પણ આજ સુધી અમને કોઈ જવાબ મળતો નથી। શું કહે નગરપાલિકા? એ એમ કહે છે કે થઈ જશે પણ આજ સુધી કોઈ અમને નથી ગ્રાન્ટ મળી, કે ગ્રાન્ટ આવશે અને તમને મળશે, પણ આજ સુધી અમને કોઈ જવાબ આપતા નથી। અને એ વારંવાર અમે રજૂઆતો કરી કે રોડ તો બની ગયા છે, અમે જ્યારે કહી કે તમે ચાલો અમારા વિસ્તારમાં ને રૂબરૂ જોઈને અમને બતાડો કે કયો રોડ બન્યો છે, તો એ હાલવા તૈયાર નથી। અને છેલ્લા અમે કેટલા વર્ષોથી અમને લેટરો લખીને અમારા ઘરે ચોપડા રીતે ઢગલા કરીને બેઠા છીએ, પ્રજા પરેશાન છે। અને આ ગાંધીધામ નગરપાલિકા જે વિધાનસભા છે એમાં 2 નગરપાલિકા આવે છે, એક ગાંધીધામની અને ભચાઉની, કારણ કે ભચાઉનો વિસ્તાર પણ ગાંધીધામ વિધાનસભામાં આવે છે, એટલે કે આ સીટ ખૂબ મહત્ત્વની છે, એટલે શહેર પણ છે અને ગામડા પણ છે। તો હવે હું પ્રશ્ન પૂછીશ કે શહેર માટે કોંગ્રેસની નીતિ શું હશે અને ગામડા માટે શું હશે, ત્યારબાદ આપ પાસે આવું। શહેર ઓર ગાંવ કે જો મતદાર હૈ આપકે સાથ જુડે એસા કોન સા જો હૈ જો મુદ્દા કે લોગ આપકો વોટિંગ કરે? દેખીએ, બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કી જો જરૂરતે હૈ વો કોંગ્રેસ પાર્ટી કે પાસ શરૂ સે રહી હૈ કે દેશ કે વિકાસ કે સાથ મે આમ જનતા કી જો ચીજો કી જરૂરત હૈ ઉસકે લિયે કોંગ્રેસ ને હમેશા અપના કદમ ઉઠાયા હૈ। મે યે બતાના ચાહતા હું આપકો કી
आज से पहले हमारे देश में जितने भी प्रधानमंत्री रहे हैं उन लोगों ने आज तक इतने काम किए हैं कि मान लीजिए कि हमारे मोदी जी 70 साल का गुणगान करते करते इतनी वस्तुएं बेच चुके हैं, हमारे देश के संसाधन बेच चुके हैं, वो सब कांग्रेस के द्वारा बनाए गए हैं। और ये रही बात, लोग तो कहते हैं 2014 के बाद ये भारत आज़ाद हुआ, 2014 के बाद देखिए अभी क्या है, वो 2014 में पैदा हुए हैं तो बच्चा उसी को बोलेगा जो अपने पहला देखेगा, लेकिन हम जब 42 साल का नहीं, मतलब कंगना जैसी हीरोइन पे ऐसी बात कर रही है। अब देखिए अभी दौर चल रहा है बॉयकॉट का, तो मुझे लग रहा है कि एक चल रहा है सिस्टम कि भाई वो आप पे राज करना चाहते हैं, तो उनके लोग आपको बोलेंगे ये मूवी देखिए, ये मत खाइए, ये जो चल रहा है वो 2014 के बाद आया है, आप सरकार के खिलाफ बोलेंगे तो आपको देशद्रोही बना दिया जाएगा। आप समझ रहे हैं कि जो सिस्टम है मतलब उसको, ये सोशल वॉर है या वर्चुअल वॉर है या क्या है, मतलब भय का ये राजकारण चल रहा है या फिर लालच का चल रहा है? देखिए लालच तो दूसरे दौर पे आती है कि मुझे आप खरीद सकते हो, लेकिन सबसे पहले आदमी को डराया धमकाया जाता है। केजरीवाल जी ने हमला थे था जी, आपनो परिचय आप जो जयरे खास करीने इनोवा लेने यहाँ आया था तेरे એમનો કાંચ તૂટ્યો હતો પ્રથમ વખત, તમને યાદ છે કોઈને? જી તો ભય અને લાલચનું રાજકારણ જે છે એની સામે તમે ઝૂકી જવાના છો કે ફાઇટ કરશો? હું છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટીમાં છું અને મારો જન્મ જ આમ આદમી પાર્ટીમાં થયો છે, અને કેજરીવાલની વિચારધારા સામે ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે હું આ પાર્ટીને જોઈન કર્યો છે, અને અગર કોંગ્રેસ 70 વર્ષ સુધી ભ્રષ્ટાચાર ન કરત, કોંગ્રેસને મૂકો ને સત્તા પક્ષની વાત કરીએ, બતાવું જન્મ સત્તાપક્ષનો જન્મ કોંગ્રેસ સાથે છે કે ભાજપ? ના ના હું બતાવું છું, સત્તાપક્ષનો જન્મ જે છે ને કોંગ્રેસ કોંગ્રેસના ભ્રષ્ટાચારથી થયો છે, સત્તાપક્ષ હંમેશા અને સત્તાપક્ષ એક વસ્તુ તમને સમજાવું, એક વસ્તુ અમને સમજાવો જી, એ કોંગ્રેસના તૂટશે એટલા બીજું કાંઈ નહીં થાય, વોટ કોઈના ચોખ્ખી વાત બસ બીજું કાંઈ નહીં, જે જશે આપ કોંગ્રેસ કા તમે કોંગ્રેસના વોટ તોડશો? હા વોટ તો તોડશું, અમે ભાજપ ના તોડશું, મને પહેલા તો છે ને અસર ન, એક સેકન્ડ, વિરોધી પાર્ટી હે અરવિંદ કેજરીવાલને અપને ઓફિસ સે કેમેરા ઇધર લાઈએ, અરવિંદ કેજરીવાલને અપને ઓફિસ સે મહાત્મા ગાંધીજી કા ફોટો હટા લિયા હે, ઓર જબ વો મહાત્મા ગાંધીજી કે राज्य में आते हैं तो वो आश्रम में उनके जाके पैर पड़ते हैं उनकी, हाँ चरखा चलाते हैं, ये सब दोगली राजनीति। आपके बड़े बड़े नेता, आपके बड़े बड़े नेता राहुल गांधी सोनिया गांधी का विरोध करते हैं, आपके 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 चुने हुए विधायक, आप आपके चुने हुए विधायक खरीदे जाते हैं बरोबर, उसके बारे में क्या कहेंगे आप? क्या मतलब एक वस्तु से एक वस्तु एक सवाल करें, आप हमसे सवाल न करें, या हमें मौका दे, या हमें मौका दे रूलिंग पार्टी में बिठाए उसके बाद। ओके ओके ओके, अत्यारे आप ये पार्टी नहीं संभाल सके, आज ये कांग्रेस पार्टी नहीं संभाल सकी तब तो हमारे जैसे आम आदमी पार्टी पैदा हुई ना सर, जी जी जी। फ्री देने की बात करें, राजस्थान में फ्री दे के बताए पहले, हम पंजाब में दे रहे, दिल्ली में दे रहे, ये राजस्थान में फ्री दे के बताए। एक एक वस्तु से शायद राजस्थान राजस्थान की संपूर्ण जानकारी भाई साहब को नहीं है, मैं इनको शायद नाम नहीं, प्लीज आप प्लीज, मैं मेरा नेटिव राजस्थान है, मैं राजस्थान से बिलोंग करता हूँ, प्लीज सुन लीजिए मेरी राजस्थान में क्या है क्या नहीं है। अगर राजस्थान मॉडल जिस दिन गुजरात मॉडल बदला देती है बीजेपी, तो आज आम आदमी को रस्ती में आने की जरूरत नहीं थी, मगर नहीं नहीं नहीं, आप राजस्थान मॉडल बताइए, राजस्थान के मॉडल में आज से नहीं है, इस भ्रष्टाचार क्या है, मैं आम आदमी पार्टी की बात, आम आदमी राजस्थान राजस्थान मॉडल बताइए मुझे, हम आम आदमी पार्टी को कम्पिटिटर मानते ही नहीं है, राजस्थान मॉडल बताइए, बात तो खत्म ही हो गया, राजस्थान मॉडल क्या है, हम डिबेट क्यों करें इनसे, हम आम आदमी पार्टी को कम्पिटिटर मानते ही नहीं है, आम आदमी पार्टी મૂળ મુદ્દો એક જ મિનિટ સાયલન્ટ 2014 મેં બેચની મારી ભારતીય જનતા પાર્ટી
जो कांग्रेस के बनाए हुए संसाधनों को संपूर्ण रूप से बेच भी नहीं पाई वो उसी कांग्रेस की देन थी। और आज जिस जगह हम खड़े हैं इस गांधीधाम को बसाने वाली और इस गांधीधाम के अंदर पिछड़ा मकसद देने वाली यही कांग्रेस है। और इसी गांधीधाम नगर पालिका को पहला कांग्रेस ने ही प्रमुख पद दिया था और एमएलए भी। तो फिर से गए क्यों, सत्ता क्यों गई आपका? सत्ता परिवर्तन का नियम है, सत्ता परिवर्तन का नियम है, सत्ता परिवर्तन का नियम है, सत्ता परिवर्तन का नियम है। देखो पहला तो हमें कीधु हतु के जे कास तोड़या था डर नी राजनीति। आम आदमी पार्टी एक कट्टर ईमानदार पार्टी छे, एटले भाजप आवे के कांग्रेस आवे आम आदमी पार्टी कोई थी डरती नथी। वात रही कांग्रेस नी के जे कांग्रेस कहे छे के गांधीधाम मां अमे आ आप्यु, तो आजे गांधीधाम खाडा शहर छे, खाडा मां गांधीधाम छे के गांधीधाम मां खाडा छे? त्यारे क्यारे तमे कांग्रेस ने शा माटे टार्गेट करो छो? सत्ता पक्ष बने, अमे बने पक्ष ने टार्गेट, अमे बने पक्ष ने, अमे इन्होंने क्या बोला के इन्होंने ऐसे बोला कि आम आदमी पार्टी का कोई अस्तित्व नहीं है। इतिहास रचाया है आम आदमी पार्टी ने, पंजाब में सबसे ज्यादा सीट लाके, तो आप ये नहीं बोल सकते कि आम आदमी पार्टी का अस्तित्व नहीं है। अस्तित्व तो आप लोगों ने अपना मिटाया है, कांग्रेस पार्टी वाले ने। मित्रों आपने बधा अभ्यास में भणता था बे बिलाड़ी अने के वांद्रो, એટલે હું એમ નહીં કહું કે કોણ બિલાડી છે અને કોણ, તમે સમજી જશો એટલે અમારો ફાયદો કોઈક લઈ જશે। એટલે મને એવું લાગે છે કે તમારે ખરેખર તંદુરસ્ત ચર્ચા કરવી જોઈએ। હું મુદ્દો આવું છું કે તમારો જી મુદ્દા ઉપર વાત કરીએ છીએ આપણે તંદુરસ્ત સ્પર્ધામાં। મારે તમારી પાસે જાણવું છે કે એવો કયો મુદ્દો છે કે પ્રજા એક વર્ષોથી જે 27 વર્ષથી જે છે સત્તા ભારતીય જનતા પાર્ટીને મૂકી અને કોંગ્રેસ જે વર્ષોથી જ્યાં શાસનમાં રહેલી છે એ બંનેને છોડીને આમ આદમી પાર્ટી ઉપર લોકો શા માટે ભરોસો કરે? અત્યારે જેટલી પબ્લિક છે એને દિલ્હીમાં પણ જોઈ લીધું, પંજાબમાં પણ જોઈ લીધું કે વાકેય સાચી ઈમાનદાર પાર્ટી છે, તો ગુજરાતમાં લેવા માંગે છે, ગુજરાતની પબ્લિક સપોર્ટ કરે છે। બીજી વાત કહું તમને, આજે તમે લાગે છે આટલી મોટી પાર્ટી ભાજપ શું રોડ રસ્તા ગાંધીધામના ક્લિયર સારા નથી બનાવી શકતી? નથી બનાવી શકતી, બનાવી શકે છે, પણ કરપ્શનનો મુદ્દો, કરપ્શનની જે ટાર્ગેટ છે એટલો મોટો થઈ ગયો છે કે પોતામાં એ લોકો બગડી ગયા છે। હવે બધું કામ થઈ શકે છે, બધું કામ થઈ શકે છે। પહેલાં હું વર્ષોથી વાત કરું છું, પહેલાં પણ ટેન્ડર નીકળતા હતા, અત્યારે પણ ટેન્ડર નીકળે છે, ટેન્ડર ભેગા એક ઝેરોક્સ પર્ચી આવે છે કે આ 100% ટેન્ડર, એમાં પછી 40%, 2% પાર્ટીના, 2% ચેરમેનના, 5% એના। હવે એ લોકોનો રેશિયો વધી ગયો છે, તો કોન્ટ્રાક્ટર શું કામ કરશે, શું એ લોકોનો દેશે કે શું પોતે ખાશે? બીજી વાત આજે એ લોકોએ નવા પૈસા મંગાવ્યા, જે 17-18 કરોડ રૂપિયા મેં કંઈ 2-3 દિવસ પહેલાં વાંચ્યો હતો, ને એ લોકો કોને 1 કરોડ રૂપિયા જે બાકી પબ્લિકથી ઉગડાવે છે, ભાઈ તમે અમે ટેક્સ આપો, શું કામ ભાઈ? જ્યાં કામ નથી ત્યાં પૈસા શું કામ તમે લે છો? અમે ગાંધીનગરમાં ઇલેક્શન લડ્યા કોર્પોરેશનની, અમે પબ્લિકને ખુલ્લો કીધું હતું કામ નહીં પૈસા નહીં, કામ નહીં પૈસા, જ્યાં તમારે કામ થઈ જાય તમને મેં પછી પૈસા આપજો। ને હું પબ્લિકને વિનંતી કરીશ ગાંધીધામ આદિપુરને કે આ લોકોને 1 રૂપિયો નહીં આપે, 1 રૂપિયો નહીં આપે, બાકી 3 મહિના તમે એમ જ કાઢી લો, એના પછી આમ આદમી પાર્ટી આવશે, આવશે ને આવશે, પછી તમે જોજો। જી મારે એ પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટી કોઈ છે નહીં પણ એ એક્સેપ્ટ કરે છે, અને એમણે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું કે આ મફતની વાત જે છે એ અર્થતંત્રને નુકસાન પહોંચાડશે, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ પાર્ટી જે છે એ વાયદા માટે સ્વતંત્ર છે, એટલે તમને ક્લીન ચીટ મળી છે। પણ મારે એ જાણવું છે એઝ એ પત્રકાર તરીકે, અને ભારતીય જનતા પાર્ટીનું કોઈ છે નહીં કારણ કે એ લોકો મન લાગે કાં ડરી ગયા છે કાં તમારા કોંગ્રેસ સાથે ચર્ચા કરવા નથી માંગતા, પણ મારે એ જાણવું છે કે આ પૈસા તમે લઈ ક્યાંથી આવશો? અમે જે પૈસા છે પબ્લિકના ટેક્સના પૈસા અમે કરપ્શન કરશું નહીં, બરોબર, ઈમાનદાર પાર્ટી છે, પબ્લિકના પૈસા અમે પબ્લિકને આપશું, અમે કોઈ કેના ઉપર દાન નથી કરતા, કેના ઉપર મહેરબાની નથી કરતા, પબ્લિકના પૈસા રૂટિંગ કરીને પબ્લિકને જ મળવાના છે। મેં આપકો આપને કહા વાદો કે લીએ સુપ્રીમ કોર્ટ ને હરી ઝંડી દે દી કે આપ વાદે કર સકતે હો। 2013 મેં મોદીજી ને જીતને વાદે કિયે થે, મેં 15 લાખ દુંગા, 2 કરોડ રોજગાર દુંગા, તો શરૂઆત યહીં સે વાદો કી હુઈ થી, ઓર વાદો કે ચક્કર મેં હી લોગો ને કાંગ્રેસ કો છોડ કે બીજેપી કો પકડા થા, અબ ઉસકો દિમાગ ઠિકાને આ ચુકા હૈ। જો 400 રૂપિયે કા જો આપકા ગેસ કા સિલિન્ડર હોતા થા વો 1100 કા હો ગયા હૈ, બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર હો ગયા બહોત યાર,
तो लोग बीजेपी से परेशान है। और मैं दूसरी सामने जो पार्टी है उसका नाम भी नहीं लेता, क्योंकि हमने जो 1947 के बाद जो हमारे को राज करने को मिला है, हमने देश को, भारत देश को सब कुछ दिया है, और उसी के बल पे आज मोदी जी जहाँ जहाँ जाते हैं उनका मान सम्मान सिर्फ इसीलिए होता है क्योंकि कांग्रेस ने वो इज्जत उनको बना के हाथ में दी हुई है। और रही बात 2014 के बाद मोदी जी की, तो 10 साल 8 साल में जनता समझ चुकी है कि वादों के चक्कर में आना नहीं है। 2-5% लोग हर पार्टी के साथ जाते हैं जी। लेकिन मेरे को ये सवाल पूछना है कि दिखता है वो बिकता है, तो तमारू काम जे छे कांग्रेसे कदाच पोतानु काम प्रेजेंट नथी करी सकी। बाकी तमने कही दू के जेटला पण अहीं चेक डेम छे, जेटला पण ब्रिज छे, सामखेड़ी तमे आओ, ए कांग्रेसना समयमां पड़े, पण ए लोको पोतानु प्रेजेंट नथी करी सकी। माटे बताऊं पैसा माटे साहेब, जे કોંગ્રેસના રાજમાં અથવા બીજેપીના રાજમાં જે ઓવરબ્રિજ કે કોઈ પણ મોટો કોન્ટ્રાક્ટ થતો હતો, ધારો કે 1000 રૂપિયાના થાય તો એ લોકોનો દિવસો પણ વધી જાય ને પૈસાનો બજેટ એ વધી જાય, જેમ 1000નો થાય તો 1800 કરોડ થઈ જાય। આમ આદમી પાર્ટી શું કરે છે 1000નો બજેટનો, કોંગ્રેસ કે ભાજપ, કોંગ્રેસ ભાજપ બંનેના રાજમાં એવું જ છે બરાબર। તો આમ આદમી પાર્ટીમાં શું થાય, કેજરીવાલ સરકાર શું કરે, ધારો કે બીજેપી એન્ડ કોંગ્રેસ બોથ, પછી આમ આદમી પાર્ટી કેજરીવાલ સરકાર શું કરે છે, 1000 કરોડનો વેબ ઓવરબ્રિજ હોય એમાં સમયસર પૂરા કરીને 2-3 મહિના પહેલાં પૂરા કરીને 700-750 કરોડમાં બનાવી નાખે, જે 250 કરોડ બચે છે એ મેડિકલમાં જાય છે બરાબર। અને જેમ કે મોદી સરકારમાં રૂપાણી સાહેબે 160 કરોડનો પ્લેન લીધો, કેજરીવાલ સાહેબ પોતે પ્લેન નથી ચલાવતા, એ પૈસા માટે સ્ત્રીઓ માટે આખા 1 વર્ષ માટે સ્ત્રીઓ માટે બસ ફ્રી કરી નાખી, આવી રીતે ફંડ મેનેજમેન્ટ થાય છે। અને એક વસ્તુ બતાવી દઉં, આખા ઇન્ડિયામાં દિલ્હી એક એવો પ્રદેશ છે જે બધી વસ્તુઓ ફ્રી આપીને 15000 કરોડ સરપ્લસ એમાઉન્ટ છે, જે સીએજી ઓડિટમાં આવ્યો છે, અને ગુજરાતમાં કાંઈ ફ્રી નથી, 3 લાખ કરોડ કરજામાં છે ગુજરાત જી। એટલે ભાજપ આવી પેલા કે કોંગ્રેસ ભાજપના રાજમાં, ત્યારે પણ હતો કરજામાં પણ ઓછો હતો, અત્યારે 3 લાખ કરોડ કરજામાં છે, તમારા વખતે ઓછો હતો એમ કે, એટલે એ તમને બેનિફિટ મળે તમારા વખતે ઓછો। 2014 કે અંદર સાહેબ પૂર્ણ આંકડા સાહેબ નહીં કોઈ આંકડો, તો માં આંકડો છે, માં આંકડો છે, સાથે બાત કરૂંગા, સંપૂર્ણ દેશ કી બાત કરૂંગા, હાલાકિ યે ડિબેટ ગાંધીધામ વિધાનસભા 5 કી થી, પર આપકે કહેને સે ભી શાયદ યે ઓરિજિનલ લોગો કે કહેને સે ડિબેટ ઓર કહી લેકે જા રહે હૈ, મેં બાત કરતા હું મૂળભૂત ઇસ ગાંધા વિધાનસભા 5 કી જહાં લગાતાર ભાજપા કા ધારાસભ્ય જીતતા આ રહા હૈ, ઓર માલતી બહેન મૈસૂરી જો ગાંધીધામ નગરપાલિકા કી કાઉન્સલર ભી હૈ પ્રેઝન્ટ મેં, મગર 5 સાલો કે અંદર ને નગરપાલિકા વિસ્તાર ઉન્હોને દેખા હૈ, ન ગાંધીધામ વિધાનસભા કા કોઈ વિસ્તાર દેખા હૈ, કહીં પર ભી આકર કે ઉન્હોને એક ભી કાર્ય કરને કે અંદર ઉન્હોને સક્ષમતા નહીં દિખાઈ હૈ। અબ કી બાર આમ જનતા જાન ચુકી હૈ, ઓર નગરપાલિકા કે અંદર 47 કાઉન્સલર ઇનકે હોને કે બાદ મેં 41 કાઉન્સલર ઉસી ભાજપા કે અધ્યક્ષ ઓર ચેરમેન કે ખિલાફ બોલતે હૈ, મગર યે ભ્રષ્ટાચારી ભાજપા સરકાર ચુપચાપ મૂક દશક બંધ કરકે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીજી યહાં આતે હૈ, ઝૂઠે વાદે કરકે જાતે હૈ, એક ચીજ કા 3-3 બાર ઉદઘાટન કરકે જાતે હૈ, કરોડો કા જનતા કે પૈસે કા વિનાશ કરને વાળી યે ભાજપા સરકાર 30 સાલો સે ગાંધીધામ નગરપાલિકા મેં બેઠી હુઈ, 27 સાલો સે ગુજરાત સરકાર મેં બેઠી હુઈ, કચ્છ કો આજ પીને કા પાણી નહીં દે પાઈ, સબસે જ્યાદા રેવન્યુ દેને વાળા કચ્છ આજ સબસે નીચે સંપૂર્ણ કચ્છ કે અંદર વ્યાપારિક હબ કરને વાળા કચ્છ આજ બેરોજગારી કે તહેત નીચે જાને વાળા યે ભારતીય જનતા પાર્ટી કા અસલી મૂળ મુદ્દો આ છે મિત્રો। હવે આપણે ગાંધીધામ વિધાનસભાની જ વાત કરશું, દિલ્હી અને બરાબર છે ગુજરાતની વાત, એટલે હવે આ 45 મિનિટ પછી આપણી જે ગાડી છે જે મૂળ મુદ્દા ઉપર આવી છે, હવે આપણે ગાંધીધામ વિધાનસભાની વાત કરીશું કે તમારી પાસે એવો કયો મુદ્દો છે, મહિલાની વાત કરીએ કે અત્યાર સુધી તમને જણાવો કે ગાંધીધામ વિધાનસભામાં ભચૌ વિસ્તાર પણ આવે છે, શા માટે મહિલાઓ અને પુરુષો જે છે આ આ તમારા પક્ષ ઉપર ભરોસો કરે, ક્યાં મુદ્દા છે, કેટલો ભ્રષ્ટાચાર અહીંયા થયેલો છે, તમે માનો છો કે શું? મુદ્દાઓ તો ઘણા બધા છે, એક મુદ્દો તો તમે જોઈ લો કે આપણે બીજેપી સરકાર કે છે સફાઈ અભિયાન, આ આપણે તમે ખાલી અહીંયાનો જ સર્વે કરી લો, આ આખી સફાઈ અભિયાન છે બરોબર ને, એના બરોબર ને, આ તમે અહીંયાનું જોઈ લો ને, ઝંડા ચોક છે ને એની તમે સફાઈની તમે જોઈ લો બરોબર, એના પછી રોડ તમે આ લઈ લો, એક લઈ લો, આ ઝંડા ચોક છે તમે જોઈ લો, એટલે આ આ ગાંધીધામ નું હૃદય મહિલાઓ કે લીએ પહેલે તો હોસ્પિટલ
क्योंकि लेडीजों को बहुत प्रॉब्लम है। गवर्नमेंट हॉस्पिटल है वहाँ पे कोई सुविधा नहीं है। जैसे आप रामबाग देख लो, हमारे सर ने वहाँ पे काफ़ी सारा कार्य किया है, लेकिन अब तक कोई सुधारा नहीं आ रहा है। जब तक हमारी सत्ता नहीं आएगी ना, तब तक सुधरने वाली नहीं है, ना बीजेपी ना कांग्रेस। अब क्या करोगे महिलाओं के लिए? सर, महिलाओं के लिए पहले तो एजुकेशन के क्षेत्र में काम करना जरूरी है और उन्हें स्वतंत्र बनाने के लिए स्किल डेवलपमेंट जरूरी है। तुम्हारी सरकार आवे छे तो खास करीने क्यों काम हशे गांधीधाममां? अमारी सरकार आवशे आखा गुजरात में। हूँ धमखमती बात करूँ छू, अमे बात करनी छे। माननीय अरविंद केजरीवाल जी जे बात करे छे ने, ते बंधारणीय बात करे छे। मफतनी बात भाजपे कीधु रेवड़ी, पर रेवड़ी नथी, बंधारणीय अधिकार छे शिक्षणनो, स्वास्थ्यनो अने मूलभूत सुविधाओनो। ए डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकर जीए कॉन्स्टिट्यूशन में आपी दीधुं छे। आ कॉन्स्टिट्यूशन रद्द करवा माटे भाजप रात दिवस एक करी रही छे। गांधीधामनी अंदर, हूँ गांधीधामनी अंदर बात करूँ छूँ, तमारी सामे ज सफरतगंज हॉस्पिटल छे सरकारी बंद पड़ो छे भाजपना राज में। अमे सत्तामां आवशुं तो अमे सरकारी हॉस्पिटलों, मोहला क्लिनिक जे जे एरिया छे वोर्ड नंबर 1-13 पछी भचाउना गलीए गली में मोहला क्लिनिक खोलशूँ। पछी सरकारी स्कूलों छे एने अपडेट करशूँ, अने जे प्राइवेट स्कूलों छे एनाथी विशेष बनावशूँ। तेनी अंदर लाइब्रेरी हशे, पछी स्विमिंग पूल हशे, पछी व्यायाम हशे, जे लैब छे ए हशे, तमाम सुविधाओ। टीचरो क्यां हशे? स्कूल मां हशे के बहार हशे? ना, स्कूल मां। आम आदमी पार्टी नो एक ज विधा छे के जे टीचर छे ए लोको भणावा माटे छे। जेम के भाजप सरकार टीचरो सामे हजारो कार्य करावे छे, वस्ती गणतरी बधु ई करावे छे, पण मूळभूत आपणे गांधीधाम विधानसभा नी आवीए तो 27 वर्षथी गांधी गुजरातमां भाजपनी सरकार छे, 7 वर्षथी केन्द्रमां भाजपनी सरकार छे अने लगभग 25-30 वर्ष गांधीधाम नगरपालिकामां भाजपनी सरकार छे। पण एक नानकड़ी जे सुविधाओ छे आदिपुर गांधीधाममां जोड्यू छे, તેને સિટી બસ ઈ નથી આપી શકી તો પબ્લિક એનાથી શું આશા રાખશે? શું કરશો આપ? આજે ઇલેક્શનમાં બાકી 3 મહિના જેવા રહ્યા છે, બરાબર? કોઈ પણ સ્ટેટમાં ઇલેક્શન હોય ને ઉવાની સરકાર ગરીબ હોય, ભાજપ તો બહુ શૌકાર છે, ગરીબ હોય તો ભીખ માંગીને 3 મહિના તો કામ પૂરા કરે, કારણ કે સામે ઇલેક્શન આવવાની છે। પણ ભાજપ એ નક્કી કરી નાખ્યો છે કે અમે હારી જ ગયા છીએ, ભાજપ હારી ગઈ છે, ઓવર કોન્ફિડન્સ પણ હોય ના, ઓવર કોન્ફિડન્સ નથી એ નક્કી, હવે 3 મહિના બાકી છે, કટકી કરીને પૂરો કરીએ એટલે બધા ઘર ભેગા થઈએ, કાંઈ પાછળ રાખવાનું, હા 110% હાર સ્વીકાર લીધી છે ને અમે જીત સ્વીકાર લીધી છે, અમે અમારી જીત છે છે ને છે। મિત્રો વિરામ તરફ જઈશ, ખૂબ સારી ચર્ચા રહી છે, વચ્ચે કદાચ થોડુંક ડાયવર્ટ થયું હતું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે, પણ આ પ્રજાના પ્રશ્નો માટે હતું એટલે મને ખૂબ ખુશી થઈ, પણ મને દુઃખ એ થયું છે કે અત્યારે સ્ટેન્ડિંગ પક્ષ છે જે અત્યારે સત્તા પક્ષ છે એની ગેરહાજરી છે અને એ પ્રજા અને એ ખાસ કરીને જે એમના મતદારો છે એના સાથે દ્રોહ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જેને હાજર અહીંયા રહેવું પડે જવાબ આપવા માટે, કારણ કે બંને પક્ષો એને જવાબ પ્રશ્નો પૂછત અને એને જવાબ આપવાની જવાબદારી એ સત્તા પક્ષની હોય છે, પણ બીજેપીનો એક પણ વ્યક્તિ હાજર નથી। જી હવે જ્યારે બીજેપી આ ખોટું બોલવા શીખી ગયા છે, આ સત્તામાં કેવી રીતે આવશે સાહેબ? જ્યારે અમે નગરપાલિકામાં અમે રોજ કમ્પ્લેન કરીએ તો સાહેબ બધા કહે છે કે ધ્વજામાં જ છે, તો એ ક્યારે ડ્યુટી ઉપર આવશે ને ક્યારે અમારું કામ કરશે? અમે ઈશિતાબેનને કહીએ છીએ તો કે આમ નથી વાત કરી લો, જેનાથી વાત કહી હતી કે અમે રજામાં છીએ 8 મહિનાથી સાહેબ। ચોર ચોરી કરકે પોલીસ કે સામને કભી નહીં જાતા હૈ ને ગયા હૈ, શાયદ ભવિષ્ય મેં ભી એસા નહીં હોગા। ભારતીય જનતા પાર્ટી કા જીતા હુઆ હર એક નેતા આજ ઉસી રાહ પર ચલ કરકે જનતા કે સામને આકર કે મુંહ દિખાને લાયક નહીં હૈ। ભારતીય જનતા પાર્ટી કી એમએલએ માલતી બહેન મૈસુઈ નામ કે સાથ બોલ સકતા હું, કચ્છ લોકસભા કે અપને ચાવડા સાહેબ જો બાર બાર મોદી સાહેબ કે ગુણગાન કરતે હૈ, મેં ઉનકો બાર બાર ટ્વીટ કરકે લિખતા હું, આપ દિલ્હી કો છોડીએ, આપ કચ્છ કો સંભાળીએ, કચ્છ કી જનતા આપકી પરેશાન હૈ હેરાન હૈ, કચ્છ કી જનતા કો આપને ને શિક્ષા દી ને સ્વાસ્થ્ય દિયા ને પાણી નહીં દિયા ને રોડ દી, આપ બાત કીજીએ કે જમીની સ્તર પે આકર કી, મગર યે જુમલેબાજ સરકાર ઓર જુમલેબાજ યે નેતા અબ જનતા ઇનકા જુમલેબાજો કો જાન ચુકે હૈ ઓર સત્તા સે દૂર કરકે અબ કે બાર હમારી કોંગ્રેસ સરકાર કો લાને કા સંપૂર્ણ પ્રયાસ ઇસ જનતા કા રહેગા, થી ઓર રહેગી જય કોંગ્રેસ। મિત્રો એક વાત મેં જોઈ કે જ્યારે પણ આમ આદમી પાર્ટી સારી વાત થતી ત્યારે કોંગ્રેસ વાળા રાજી થતા હતા ને, કોંગ્રેસની વાત આવે ત્યારે આમ જ મને એવું લાગે છે કે ગઠબંધન ન થઈ જાય કદાચ એવું લાગે છે, પણ મિત્રો ખૂબ સારી વાત છે। હમ પાર્ટી
हित से ऊपर उठकर के जनहित का कार्य करने पर कोई भी पार्टी हो कोई भी व्यक्ति हो हम उसके साथ खड़े हैं। खूब सारी चर्चा मित्रों, आशा रखिए कि भारतीय जनता पार्टी आमाथी सीख ले। आम आदमी पार्टी ना आटला बधा कार्यकर्ताओ आवता होय, कांग्रेस ना कार्यकर्ताओ आवता होय, त्यारे हूँ मतदारों ने पण कहू छू के 2022 में तमे एवा नेता ने चूंटजो जे तमारा अवाज माटे आवीने उभो रहे, जे आवी गंदगी न देखाड़े, जे कई सरकारी स्कूल छे एनी जे स्थिति सुधारे एवा नेता ने चूंटजो। आ अपेक्षा साथे नीरव गोस्वामी, रोहित साथे हूँ जयमलसिंह जाडेजा, मां न्यूज, गांधीधाम, कच्छ।